અને ત્યારબાદનો અતિ મહત્વનો મુદ્દો કે ભ્રષ્ટાચારીઓ પર હવે દાદા સરકારનો દંડો ફરી વળ્યો છે. જો પૂછવામાં આવે કે સૌથી ભ્રષ્ટ અધિકારી કોણ, તો એવા એ લિસ્ટમાં નરેશ જાનીનું નામ પણ સામે આવે. જો કે હવે એ અધિકારીને લઈને કામ કરવામાં આવ્યું છે, કડક કામગીરી ડિસમિસ કરવામાં આવ્યો છે. ક્લાસ વન અધિકારીને ખાણ ખનીજ વિભાગના નરેશ જાનીના લાંચ કેસમાં તેની નોકરી ગઈ છે અને કડક કાર્યવાહી કરવામાં આવી. કેટલાય એની સાંઠગાંઠો હતી. 2 લાખની જ્યારે લાંચ માંગવામાં આવી ત્યારે એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું, તેને પકડવામાં આવ્યું. જો કે તે ફરાર હતો કેટલા દિવસથી, અને આ ઘણા મહિનાઓની વાત છે. જો કે હવે તેને ડિસમિસ કરી દેવામાં આવ્યો છે. એટલે ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો ફરી વળ્યો છે, અને હવે કોઈને બક્ષવાના મૂડમાં નથી, કોઈને છોડવાના મૂડમાં નથી. એટલે ભ્રષ્ટ અધિકારીઓને સમજી જવાની જરૂર છે આ તમામ વાતની વચ્ચે. કારણ કે જે જાની છે એના દ્વારા કરોડો રૂપિયાના આ રીતે ભ્રષ્ટાચાર કરી દેવામાં આવ્યા છે, એ વાત ભરૂચની હોય કે પછી બીજી તમામ જગ્યા પર. ખૂબ જ અગત્યનો મુદ્દો એ પણ છે કે રાજ્યમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિ છે એટલી બધી વધી ગઈ છે કે જ્યારે કોઈ ઈમાનદાર કર્મચારી કે અધિકારી તપાસ અર્થે જાય તો આ જે ખનન માફિયાઓ છે એના પર હુમલો કરી દે છે. અને એને આ આટલી હિંમત ક્યાંથી આવે છે? કેમ કે આ નરેશ જાની જેવા જે અધિકારીઓ છે એની શહેરમાં આ બધું ચાલતું હોય છે, એના નાક નીચે ચાલતું હોય છે. નરેશ જાનીનો આખો રિપોર્ટ કે કઈ રીતે આ લાંચિયો અધિકારી પોતાનું આખું નેટવર્ક ચલાવે છે, કઈ રીતે એણે લાખો કરોડોનું નુકસાન રાજ્યની તિજોરીને પહોંચાડ્યું છે. કેમ કે ગેરકાયદે ખનન થતું હોય અને આવા અધિકારી કે જેમણે સુપરવિઝન કરવાનું હોય કે ગેરકાયદે ખનન ન થાય, રોયલ્ટી જેટલાની ચૂકવાય છે, જેટલાના ખનનનો લેવામાં આવ્યું છે એ ધ્યાન રાખવાનું, એના બદલે શું કરતા હોય, સેટિંગ કરીને એ ખનન કરવા દેતા હોય, અને એટલે જ આ ખનન માફિયાઓ બેફામ બનતા હોય. આપણી સાથે સંવાદદાતા બંકિમ પણ છે. બંકિમ, ગુજરાત ફર્સ્ટે સૌથી પહેલા અહેવાલ દર્શાવ્યો હતો કે કઈ રીતે નરેશ જાની આ લાંચનું આખું કૌભાંડનું નેટવર્ક ચલાવે છે અને આખરે એના ઉપર આ કાર્યવાહીનો કોરડો વિંધાયો છે. જી બિલકુલ, આજે જે કાર્યવાહી કરવામાં આવી છે તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ભ્રષ્ટાચારી બાબુઓ પર એક દાખલો બેસે અને ભ્રષ્ટાચાર કરતા રોકે. આજે નરેશ જાની છે જે ખાણ ખનીજ વિભાગમાં છેલ્લા 2 વર્ષથી સુરત એકમમાં ફરજ બજાવતા હતા અને ભરૂચ જિલ્લાનો પણ તેમની પાસે ચાર્જ હતો. આ ફ્લાઇંગ સ્કોડના અધિકારી મદદથી નિયામક નરેશ જાની મહિને 1 કરોડ રૂપિયાનો હપ્તો ઉઘરાવતો હોવાનું સામે આવ્યું છે. અને આજે 2 લાખ રૂપિયાની લાંચ કેસમાં પકડાયા બાદ ગુજરાત સરકારે દાખલારૂપ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને તેને કાયમ માટે નોકરીમાંથી બરતરફ કરી દેવાયો છે. જી બંકિમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટાચારીઓ પર હવે દાદાનો દંડો ફરી વળ્યો છે, અને આ સાથે અન્ય મહત્વના મુદ્દા આજના દિવસના રહ્યા એ છે કે વડોદરાવાસીઓ હવે રોષે ભરાયા છે. તેમના દ્વારા સર્વેની માંગ કરવામાં આવી રહી છે. આખી બોડી ચેન્જ કરવા માટે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે. આ તરફ રોડ રસ્તાની ખસ્તા હાલત, અને ત્યારબાદ સરકાર દ્વારા જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, એકાએક માર્ગ મકાન વિભાગ કે જે સતત ખડે પગે રહી ગયું છે, આ તમામ મહત્વના મુદ્દા કે જે ગુજરાતને સ્પર્શી રહ્યા છે, જે મુદ્દાની વાતમાં આજે લીધા. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.